નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણા દેશની અંદર ઘણી એવી જગ્યાઓ છે જ્યાંનું ધાર્મિક મહત્વ દુનિયાભરમાં પ્રચલિત છે. આજે પણ આપણા દેશમાં ઘણા વિસ્તારોની અંદર એવી પૌરાણિક વસ્તુઓ છે જે મળી આવે છે. એવી જ એક પૌરાણિક વસ્તુ અત્યારે આપણી સામે આવી છે અને ચમત્કાર થયો છે. આજે પણ ઘણી એવી જગ્યાએ ખોદકામ દરમિયાન ઘણા મંદિરો અને પ્રાચીન મૂર્તિઓ મળી આવતી હોય છે. ત્યારે ઝાલે કેવો ચમત્કાર મહીસાગર જિલ્લામાં થયો છે. જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના કડાણામાં જ્યારે ડેમ બનાવવામાં આવ્યો હતો ત્યારે આસપાસમાં અનેક સ્થળો પાણીની નીચે ડૂબી ગયા હતા, પરંતુ જ્યારે પાણીની સપાટી નીચી જતી હતી ત્યારે આવા સ્થળો બહાર આવતા હોય છે. હાલ મહીસાગર નદીની સપાટી કડાણા ડેમની અંદર નીચે આવતા જ એક ગુફા દેખાઈ આવી હતી અને જેમાં 850 વર્ષ જૂનું મહાદેવનું મંદિર મળી આવ્યું છે, જે ફોટોના માધ્યમથી મિત્રો તમે જોઈ શકો છો. જે આ લોકોનો દ્વારા પૂજાપાઠ પણ કરવામાં આવી રહ્યો હોય તેવું ફોટાના દ્વારા લાગી રહ્યું છે. જ્યારે કડાણા ડેમની વચ્ચે આવેલી ગુફામાં નદીનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે ડેમમાં નિર્માણ દરમિયાન ડૂબાણમાં ગયું હતું. એ ચાલુ વર્ષે પણ ડેમની જળ સપાટી નીચી જતા આ નદીનાથ મહાદેવ મંદિરના દ્વારા ખુલ્લા થતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ટોળે ટોળા લોકોના વળ્યા છે. એમ કહેવાય કે મહાદેવનો ચમત્કાર થયો છે. જેમ કહેવાય કે અમુક લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે કડાણા ડેમના નિર્માતા પહેલા અહીં એક મહી પૂનમ ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા, પરંતુ ત્યાં બાદ ડેમનું નિર્માણ થતા ગુફામાં આવેલા ભકોટલિયા બાવજી મંદિર તેમના નદીનાથ મહાદેવ મંદિરને ડૂબાણમાં જતા 850 વર્ષ પુરાણું આ એમ કહેવાય કે મંદિર છે અને નીચે શિવજીની ગુફા છે, જે 20 વર્ષ બાદ ગત વર્ષમાં શ્રાવણ માસમાં ખુલ્યું હતું, આ વર્ષે ફરી એકવાર ખુલ્લી છે અને એમ કહેવાય કે લોકોમાં ખૂબ જ આનંદ ભરાયો છે અને મહાદેવનો એક ચમત્કાર થયો છે. જ્યારે ગુજરાતના રાજ્યમાં 9 જિલ્લા માટે સિંચાઈના પાણીની લઈ અને 156 ગામને પીવાના પાણી પણ પૂરતું પાડવામાં આવી રહ્યું છે. હાલ વરસાદ ઓછો હોવાને કારણે પાણીની સપાટી ફરી નીચી આવી ગઈ છે, જેથી ડૂબાણમાં ગયેલું મંદિર બહાર આવ્યું છે અને શંકર ભગવાનનો એમ કહેવાય કે ગુફાનો આ ચમત્કાર અત્યારે આપણી સામે આવી રહ્યો છે. તો બસ મિત્રો, તમે પણ શંકર ભગવાનના ભક્તો હો તો શંકર ભગવાન વિશે કમેન્ટ કરી શકો છો. જ્યારે થોડા દિવસ પહેલાની વાત કરીએ તો દ્વારકામાં પણ ચમત્કાર થયો હતો, જેમાં વીજળીને પણ એમ કહેવાય કે મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાને આંચ પણ નથી આવવા દીધી અને પોતે જ એમ કહેવાય કે મંદિરમાં સમાવી લીધી હતી. શ્રી કૃષ્ણના ભક્ત હો તો અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ અમને કમેન્ટ કરજો. અને બસ મિત્રો, આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો. યુટ્યુબ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો.